भाजप सांसद मनसुख भाई वसावाना निवेदन बाद राजकीय गरमाव आव्यो छे। खास करीने भाजप सांसद मनसुख भाई वसावाए आक्षेप कर्या छे के नर्मदा जिल्लाना कांग्रेस भाजप अने आपना नेताओ अधिकारीओ अने कॉन्ट्राक्टरो पासेथी कटकी मांगे छे, त्यारे आ बाद राजकीय गरमाव आव्यो छे। जुओ सांसदे शुं कह्युं। હવે આમાં શું છે, લેટરોનો તો કઈ રીતના ઉપયોગ થાય છે, ડુપ્લિકેટ પણ નહીં કે ઝેરોક્સ પણ નીકળી શકે કહી શકાય નહીં, પણ આ પ્રશ્ન લોકોમાં ચર્ચાયો છે, ઉચ્ચ સ્થાન સુધી આ પત્ર લખાયા છે અને નર્મદા જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓ પાસે દમદમાડી અપાવી, ધાકધમકી અપાવી અને ખંડણી ઉઘરાવવામાં આવે છે, વિકાસના કામોમાં તપાસ કરાવવાના કામો અને તપાસ કર્યા પાછું તોડ પાણી કરવાની અને તોડ પાણી કર્યા પછી પાછું તે જ કામમાં પાછું તપાસ માંગવાનું, એટલે આના કારણે જિલ્લાના અધિકારીઓ જિલ્લાના મોટા કોન્ટ્રાક્ટરો બધા ત્રાસી ગયા છે। જો બધા જ લોકોને ખંડણી આપે, બધા જ લોકોને હપ્તા આપે તો પછી વિકાસના કામો પર માઠી અસર પડે છે, એવું એ પત્રમાં લખ્યું છે। અને વાત સાચી છે કે બધા જ લોકો, બધા જ નેતાઓ જો અધિકારીઓ પાસે કોન્ટ્રાક્ટરો પાસે રેગ્યુલર હપ્તા ઉઘરાવશે, ખંડણી ઉઘરાવશે તો સરકારનો પૈસાનો દુરુપયોગ થવાનો છે અને પ્રજાના જે પ્રકારે કામો થવાના છે એ નથી થવાના। એટલે મેં જિલ્લા સંકલનમાં પણ મેં ધ્યાન દોર્યું છે, જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું છે કે ભાઈ કામો સારા કરાવો, 100% કરાવો, ગુણવત્તાવાળા કરાવો, જેથી કરીને આવા કટકીબાજો કોઈ ટપલી દાવ કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરને કરે નહીં। અને મેં જિલ્લાના આવનારા દિવસોમાં બાકીના લોકોનું પણ આના માટે સાવધાન કરવાનો છું અને સરકારની જે ગ્રાન્ટ આવે છે, જે પણ કોઈ ગ્રાન્ટ, એ સંપૂર્ણ રીતના પૂરેપૂરી વપરાય એના માટે હું કાળજી રાખું છું। કેટલાક લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ પાસે રેગ્યુલર હપ્તા ઉઘરાવે છે અને તે જ પાછા તપાસ માંગે છે। એટલે આ આમને તો કુદરત પણ માફ નથી કરવાની। કોઈકે નનામો પત્ર લખ્યો છે, પણ એટલું પણ હું કહું કે પત્ર વ્યાજબી છે, સાચો છે। મારે એવું માગે જે લોકો આ હપ્તા ખાવ નેતાઓ છે, નિયમિત હપ્તા કામોમાં લેનારા નેતાઓ છે, એનાથી આ જિલ્લાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ત્રાસી ગયા છે। એ કોઈ નામ નથી લેતો, પણ જિલ્લાના નેતા છે, એક તાલુકાના નથી, આખા જિલ્લાને ધ્યાનમાં રાખીને પત્ર લખ્યો છે। બધા જ રાજકીય નેતાઓના નામ છે પત્રમાં, બધા લોકોના નામના ઉલ્લેખ છે। નહીં નહીં, એમાં હવે એ તપાસનો વિષય છે, મેં જે તે અધિકારીઓને ધ્યાન દોર્યું છે, કામો 100% થવા જોઈએ, કામો 100% થાય એટલે આવા કટકીબાજ કે હપ્તા લેનારાનો સમય પૂરા થઈ જવાના। ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સાંસદને પત્ર લખ્યો છે। તેમાં તેઓએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે સાંસદ આ બાબતે જાહેરમાં ચર્ચા કરે અને આક્ષેપો સાબિત કરે, ઉપરાંત જણાવ્યું છે કે જો આક્ષેપો સાબિત કરવામાં નિષ્ફળ જશે તો 7 દિવસ પછી તેઓ સામે માનહાનિનો દાવો પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો શું કહ્યું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ। ભરૂચના લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખ્યો છે કે અહીંના આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ પરીશાબેન વસાવા, ભાજપના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વસાવા, માજી વનમંત્રી અને માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા અધિકારીઓ અને એજન્સીઓને દબાવીને ભ્રષ્ટાચાર કરે છે એવા આક્ષેપ લગાડે છે। ખરેખર બધા જાણે છે, હું જિલ્લા સંકલનમાં અમે બધાએ ખૂબ પ્રશ્નો ઉઠાવ્યા હતા આ બાબતને લઈને કે અધિકારીઓ અને એજન્સીઓએ બધા અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરી દીધું છે અને કોના ઇશારે કર્યું છે, અને એમાં મનસુખભાઈના ઘરના અને મનસુખભાઈ સાથે જે આગળ પાછળ ફરવાવાળાના ઇશારે વિકાસશીલ તાલુકાનું પછાત જિલ્લાના તમામે તમામ પૈસાનું બારોબાર આયોજન થયેલું હતું અને એ બાબતને લઈને હું પોતે 23 તારીખે ધરણા પર બેસવાનો હતો, ત્યારે મને ધરણા પર પણ બેસવામાં નહોતા દીધા। જ્યારે આજે સ્વબચાવ માટે અને પોતાના મળતિયાઓને બચાવવા માટે મનસુખભાઈએ સી આર પાટીલને પોતાના લેટરપેડ પર આ ફરિયાદ કરેલી છે, એ પાયાવિહોણી છે। અને મનસુખભાઈને ખબર છે એમ આ રેલો એમના ઘર સુધી જવાનો છે અને એમની ટિકિટ કપાવવાની છે, એટલે મનસુખભાઈએ આ પાણી પહેલાં પાળ બાંધી છે। પરંતુ અમે કહેવા માગીએ છીએ
તમે અમે ધરણા પર બેસવાના હતા, અધિકારીઓ ખોટું કર્યું છે, મનસુખભાઈને ખબર છે એમ આ રેલો એમના ઘર સુધી જવાનો છે અને એમની ટિકિટ કપાવવાની છે, એટલે મનસુખભાઈએ આ પાણી પહેલા પાળ બાંધી છે, પરંતુ અમે કહેવા માંગીએ છીએ તમે અમે ધરણા પર બેસવાના હતા, અધિકારીઓ ખોટું કર્યું છે, એજન્સીઓ ખોટું કર્યું છે, જે લોકોને જે જરૂર છે એની જગ્યાએ એમને વધારે પૈસા ક્યાં મળશે એ કરેલું છે અને એ પણ એમના મળતિયાઓના ઇશારે કરેલું છે, ત્યારે આ રેલો મનસુખભાઈ સુધી ના જાય, પોતાની ટિકિટ બચી જાય એના લીધે મનસુખભાઈ આ પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ખરેખર અમે જિલ્લા પંચાયતના પ્રમુખ પરિષાબેન વસાવા હોય, દર્શનાબેન વસાવા હોય, મોતીલાલભાઈ વસાવા હોય કે શંકરભાઈ વસાવા હોય, અમે ખૂબ સારું લોકોનું કામ કરીએ છીએ જે મનસુખભાઈને પચતું નથી અને મનસુખભાઈને પોતે આદિવાસીના મસીહા બનીને રહેવાનું છે અને એનાથી આગળ કોઈ જાય નહીં એ મનસુખભાઈની નીતિ છે. અમારે કોઈ મસીહા બસીયા બનવાનું નથી, અમારા તો ફક્ત લોકો ઉદાહરણ આપે એટલું જ કામ અમારે કરવાનું છે. એટલે આ મનસુખભાઈએ પાયાવિહોણી અને મીડિયામાં રહેવા માટે લેટર લખેલો છે અને અમારા પર આક્ષેપ કરેલા છે, જેની સામે અમે આવનાર સમયમાં કોર્ટમાં પણ જવાના છે, કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. અને મનસુખભાઈને કહેવા માંગીએ છીએ તમારા પર કોઈ પણ અધિકારીની ફરિયાદ હોય, એજન્સીની ફરિયાદ હોય તો જાહેર કરો, અમે પણ જાહેર મંચ પર આવવા તૈયાર છે. અને અગર તમે જાહેર નહીં કરશો તો આવનાર સમયમાં ધરણા પર બેસીશું અને તમારા પર માનહાનિનો કેસ પણ અમે કરીશું.